મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ચેપ્ટર 12 વિદ્યુત શીખી રહ્યા છે. મિત્રો, આજે ચેપ્ટર 12 વિદ્યુત ઇલેક્ટ્રિસિટીના એક્ઝામ્પલ આપણે શીખવાના છીએ. આજનો આપણો ટોપિક છે સમતુલ્ય અવરોધ. તો આજે એક અગત્યનો એક્ઝામ્પલ શીખીશું. તો બરોબર ધ્યાન આપજો મિત્રો, આજે આપણે 20માં નંબરનો દાખલો જોઈશું. આ ચેપ્ટરના આપણે કુલ 19 એક્ઝામ્પલ ના વિડીયો અપલોડ કરેલા છે અને તમે બધાએ જોયા પણ હશે. તો આજના દાખલાની અંદર જ્યારે અહીંયા આપણને પહેલામાં પૂછવામાં આવ્યું છે 1 ઓહ્મ તથા 10^6 ઓહ્મ અને બી બરાબર 1 ઓહ્મ તથા 10^3 ઓહ્મ અને 10^6 ઓહ્મ અવરોધો સમાંતર જોડવામાં આવે તો, કેવા સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ નક્કી કરો. હવે મિત્રો, આપણને અહીંયા પરિણામી અવરોધ નક્કી શોધવાનું કીધું છે. તો પહેલો વિભાગ આપણો શું છે એ લઈ લઈએ. ધ્યાન આપજો કે 1 ઓહ્મ તથા 10^6 ઓહ્મ બરોબર, અહીંયા આપણને બે આપેલા છે અવરોધોને. આ જે અવરોધો છે એ અવરોધોને સમાંતર, શું મિત્રો, અવરોધોને સમાંતર જોડતા મળતો પરિણામી અવરોધ આ આપણે શોધવાનું છે. હવે અહીંયા આપણી પાસે બે અવરોધ છે. કયા છે? એક R1 અને R2. તો R1 બરાબર આપણી પાસે છે 1 ઓહ્મ અને R2 બરાબર 10^6 ઓહ્મ. આ રીતે આપણને બે અવરોધ આપેલા છે. હવે આપણે એનું સૂત્ર લખી કાઢીએ કે સમતુલ્ય અવરોધ 1/RP. સૂત્ર યાદ રાખજો, 1/RP એટલે સમતુલ્ય અવરોધ બરાબર 1/R1 + 1/R2. અહીંયા બે અવરોધ આપેલા છે એટલે આપણે બે લખ્યા. 3 આપેલા હોય તો R3 અને 4 આપેલા હોય તો R4 એમ. તો આ રીતે આપણું આ સૂત્ર છે. ધ્યાન આપજો મિત્રો. બસ હવે એની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો 1/RP બરાબર 1/R1 એટલે 1/1/R2 એટલે 10^6. માટે 1/RP બરાબર 1/1 + 1/10^6. 10^6 એટલે કુલ કેટલા મીંડા લખવાના? 6 મીંડા લખવાના. તો 10^6 ગુણાકાર કરીએ તો કુલ કેટલા થાય? 1,00,000 થાય 6 મીંડા. ક્લિયર? હવે 1 અને 1,00,000 એનો લસા લઈ લઈએ તો શું લેવાય? તો ધ્યાન આપો, 1/RP બરાબર 1/1 + 1. હવે લસા લેવાનો છે આપણે, તો લસા લઈ લઈએ તો લસા કેટલો આવે? 1 અને 1,00,000 નો લસા 1,00,000 આવે એટલે 6 મીંડા. હવે અહીંયા છેદમાં 1 જ છે એટલે 1,00,000 × 1 એટલે કેટલા આવે? 1,00,000. 1, 2, 3, 4, 5, 6 + હવે જો અહીંયા
आ 10 लाख अने 10 लाख उड़ी जाए એટલે ઉપર કેટલા વધ્યા 1 હવે 1/RP બરાબર આ બે નો સરવાળો કરો તો પાછળથી અહીંયા જુઓ અહીંયા 1 આ બે નો સરવાળો કરીએ તો 0 0 0 0 0 5 મીંડા અને આગળ 1 એટલે 10 લાખ 1 અને ભાગ્યા છેદમાં કેટલા થાય 10 લાખ એટલે 6 મીંડા હવે અહીંયા શું કરવાનું આપણે અહીંયા જો આરપી ક્યાં છે છેદમાં અહીંયા છેદમાં કેટલા છે 10 લાખ આ બંનેને ઉપર લઈ જાઓ ઉપરના પદો નીચે આવી જાય તો શું લખાય 1/RP છે એની જગ્યાએ આપણે આરપી લખીએ તો આ નીચેનું પદ એની જોડે ઉપર જતું રહે તો 1 2 3 4 5 6 અને છેદમાં આપણે લખીએ તો જુઓ છેદમાં કેટલા છે આ ઉપર જે પદ છે નીચે જતું રહે 1 2 3 4 5 અને 1 હવે મિત્રો કેલ્ક્યુલેટરમાં તમે આનો ભાગાકાર કરો ભાગાકાર કરીએ બરોબર તો અહીંયા RP બરાબર એટલે કે સમતુલ્ય અવરોધ એ તમારો કેટલો આવશે જો ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે 0.9999 એટલે કે 9999 ઓમેગા આ તમારો ફાઇનલી જવાબ આ રીતે આવશે આમ બધું ઈઝી છે ખાલી સૂત્ર અને અહીંયા છેલ્લે ભાગાકાર આ થોડું ધ્યાન આપજો બરોબર તો આ આપણો શું આવ્યો તો પરિણામી અવરોધ આવી ગયો આ શું આવ્યો મિત્રો પરિણામી અવરોધ આવી ગયો ક્લિયર ચાલો એ જ રીતે બીજા નંબરમાં આપણને શું પૂછ્યું છે એ લખી કાઢીએ તો બી વિભાગમાં આપણને 1 ઓમ ત્યારબાદ 10^3 ઓમ અને 10^6 ઓમ બરોબર આ અવરોધોને આ બધા શું છે અવરોધો અને અવરોધોને સમાંતર જોડતા મળતો પરિણામી અવરોધ શોધવાનો છે મળતો પરિણામી અવરોધ તો સેમ આ રીત જ છે બરોબર ધ્યાન આપજો પણ અહીંયા 3 અવરોધ આપેલા છે તો અહીંયા શું કરીશું ધ્યાન આપજો તો R1 બરાબર જો અહીંયા R1 બરાબર કેટલા આપેલા છે તો 1 ઓમ ત્યારબાદ R2 બરાબર 10^3 ઓમ અને R3 બરાબર 10^6 ઓમ આ રીતે આપણને 3 અવરોધો આપેલા છે હવે સમતુલ્ય અવરોધ એટલે કે પરિણામી અવરોધ આપણે શોધવાનો છે તો એનું સૂત્ર શું થાય તો 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 અને પ્લસ 1/R3 આ રીતે 3 અવરોધ છે એટલે આ રીતે લખાય ચાલો થઈ ગયું હવે એની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો જો અહીંયા 1/RP બરાબર 1/R1 એટલે 1 પ્લસ 1/R2 એટલે 10^3 પ્લસ 1/R3 એટલે 10^6 બરોબર ને મિત્રો તો હવે શું થાય જુઓ 1/RP
बराबर वन अपॉन वन प्लस वन अपॉन दस नी त्रण घात एटले केटला आवे मित्रों हजार प्लस वन अपॉन दस नी छ घात एटले कुल केटला मींडा आवे दस नो छ वखत गुणाकार एटले कुल छ मींडा आवे एटले दस लाख कहेवाय एक बे त्रण चार पांच छ बराबर हवे आ त्रणेमांथी लसा लईशु तो लसा आपणो आवशे दस लाख ध्यान आपजो तो शू लखाय वन अपॉन आर पी बराबर अहींया आपणे लसा लई लीए केटलो आवशे दस लाख दस लाख एटले छ मींडा हवे ध्यान आपजो बराबर के आ दस लाख ए आ एक साथे गुणाय એટલે કેટલા આવે દસ લાખ એક બે ત્રણ ચાર પાંચ છ પ્લસ હવે જુઓ આ દસ લાખ અહીંયા ત્રણ મીંડા એટલે ત્રણ મીંડા અહીંથી ઉડી જાય તો વધે કેટલા એક હજાર આ છ મીંડામાંથી ત્રણ મીંડા નીકળી જાય એટલે અહીંયા ત્રણ મીંડા વધે આ દસ લાખ ઉડી જાય એટલે કેટલા આવે એક હવે આ ત્રણે નો સરવાળો કરીએ જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ પ્લસ એક હજાર બરોબર પ્લસ આ એક તો એક ઝીરો ઝીરો એક ઝીરો ઝીરો એક તો આ જે આવ્યા એ આપણો સરવાળો આવ્યો તો જુઓ અહીંયા તો વન અપોન આર પી બરાબર આ ત્રણે નો સરવાળો કરી નાખીએ તો વન ઝીરો ઝીરો વન ઝીરો ઝીરો એક આવે અને છેદમાં દસ લાખ ત્રણ ચાર પાંચ છ હવે અહીંયા આપણે હમણાં જેમ કર્યું એ રીતે કરીએ કે આ નીચે જે આરપી છે એને ઉપર લખીએ તો આ પદ પણ ઉપર જતું રહે તો શું લખાય આરપી બરાબર દસ લાખ છેદમાં આ ઉપરનું પદ છે નીચે આવી જાય એટલે એક ઝીરો ઝીરો એક ઝીરો ઝીરો એક હવે મિત્રો આ કેલ્ક્યુલેટરની મદદથી તમારે આનો ભાગાકાર કરવો પડશે કારણ કે છેદ ઉડશે નહીં અને તમે ઘરે કેલ્ક્યુલેટરની મદદથી ભાગાકાર કરશો તો આનો જવાબ આરપી બરાબર ધ્યાન આપજો બરોબર તમે જો આનો ભાગાકાર કરશો તો ઝીરો પોઈન્ટ નવસો નવ્વાણું અને ઝીરો આટલા અવરોધ છે એટલે એકમ કયો આવશે ઓમ બરોબર તો આ આપણો શું આવ્યો કહેવાય પરિણામી અવરોધ આવ્યો કહેવાય શું આવ્યો આ પરિણામી અવરોધ તો આમ રીત એકદમ ઈઝી છે સરળ પણ છે પણ આપણે ધ્યાન ક્યાં રાખવાનું છે અહીંયા બરોબર અને ભાગાકાર કરતી વખતે જો કે પરીક્ષામાં કેલ્ક્યુલેટર વાપરવા માટેના એક્ઝામ્પલ નહીં આવે એટલે તમને આવી કોઈ કિંમત બોર્ડમાં કે પરીક્ષામાં પૂછાશે નહીં પણ તમે સરળતાથી ભાગાકાર કરી શકો એવા જ એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાશે એવી કિંમતો પણ હશે એટલે તમારે બોર્ડની અંદર જે એક્ઝામ્પલ છે એની અંદર આવી કિંમતો આવશે નહીં તમે સરળતાથી ભાગાકાર કરી શકો એવી કિંમતો આવશે પણ પદ્ધતિ અને રીત આની આ જ હશે મિત્રો તો આ રીતે આપણને દાખલાની અંદર પરિણામી અવરોધ શોધવાના દીધા હતા એ બંને પરિણામી અવરોધ આપણે અહીંયા શોધી નાખ્યા તો મિત્રો આ એક્ઝામ્પલ બરોબર ધ્યાનથી જોઈ અને નોટ ડાઉન કરી અને જાતે પ્રેક્ટિસ કરજો બરોબર અને સાથે સાથે તમારે અહીંયા ભાગાકાર ખાસ ચેક કરવાના છે ક્લિયર તો નેક્સ્ટ વિડીયોમાં પાછા બોર્ડની એક્ઝામ માટેના ટેક્સ્ટ બુકના અગત્યના દાખલા સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.